અમરેલીના વડિયામાં શ્રાવણ માસનો પવિત્ર 11મો દિવસ હોય હિંડોળાના દર્શન થયા હતા. પવિત્ર 11મા દિવસે વડિયાના વૈષ્ણવો વધુ માત્રામાં હવેલી આવીને ઠાકોરજીને પવિત્ર બીડા અર્પણ કરી રહ્યા છે. નવી હવેલીના જીર્ણોદ્ધાર પર કરવાનો બાકી છે, જે હવે થોડા સમયમાં બધા વૈષ્ણવજનોના સાથ અને સહકારથી બને તેટલું જલ્દીથી કરીને જીર્ણોદ્ધાર કરી દઈશું એવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. માજી સરપંચ છગનભાઈએ પણ આ બાબતની ચર્ચા કરી હતી. અહેવાલ રાજુ ફળિયા. આજે શ્રાવણ માસનો પવિત્ર 11 છે અને 2 વર્ષ જ્યાં કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે કોઈ પણ મંદિરો બધે બંધ હતું અને આજે 2 દિવસ ત્યાં આ હવેલીના ઠાકોરજી પધરાવવામાં આવ્યા છે. આ હવેલીમાં મુખિયાજી મહેશભાઈનું સ્વર્ગલોક સિધાવ્યા છે, તેમના પત્ની પણ સ્વર્ગલોક સિધાવ્યા અને ઠાકોરજીને આપણે બિરાજી શીખા નહોતા અને જુદા જુદા વૈષ્ણવ સમાજને ઘેરે ઠાકોરજી બિરાજતા. શ્રાવણ માસ શરૂ થયો અને 2 દિવસ ત્યાં આ હોલમાં ઠાકોરજીની પધરામણી કરી છે અને આજે પવિત્ર 11 છે અને હરિભક્તો જાજામાં જાતિ સંખ્યામાં બધે બહેનો એ પવિત્ર ચડાવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે, જે હવે આ હવેલી કાયમી માટે ચાલુ રહેશે. કોઈ પણ પૂજારીની વ્યવસ્થા કરી અને વૈષ્ણવ સમાજને ભેગા કરી અને આ હવેલી આથી ચાલુ થાય અને નવનિયુક્ત આપણે હવેલી કરવાની આથી પ્લાન છે કે જે આ જીર્ણોદ્ધાર હવેલીનો બાકી છે. હવે ગામ ખાતે બધા મંદિરોના જીર્ણોદ્ધાર થઈ ગયા તો હવેલીનો એકલો જીર્ણોદ્ધાર બાકી છે. તો આગામી દિવસોમાં આપણે આયોજન એવું કરવું છે કે હવેલીનો વહેલામાં વહેલી તકે જીર્ણોદ્ધાર થાય, તેમાં દરેક વૈષ્ણવ સમાજનો સહકાર જોહે તો સહકાર આપવા નમ્ર.